નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવારનો આપનું ફરી સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ કરંટ ટોપિકની અંદર એક ખૂબ જ મહત્વના મુદ્દા વિશે, અગ્નિ મિસાઇલ વિશે વાત કરવાનું છે, જે આપણે સંરક્ષણ વિભાગ સાથે, આપણા DRDO વિભાગ સાથે સંકળાયેલું છે. ખૂબ જ મહત્વનો ટોપિક છે મિત્રો, આ ક્લાસ 3 માટે ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો આપણે મુદ્દા તરફ જઈએ. મિત્રો, ટોપિક શરૂ કરતા પહેલા આપને રિક્વેસ્ટ કરી દઉં કે એજ્યુ સફર પરિવારની અમારી યુટ્યુબ ચેનલને આપ હજી જો સબસ્ક્રાઇબ ન કરી શક્યા હો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો, અલગ અલગ વિડીયોઝ જુઓ, લાઇક કરો, આપના સ્વજનો સાથે શેર કરો, તેમને પણ આ માહિતીનો, આ જ્ઞાનનો લાભ આપો. અમારી એપ પણ અવેલેબલ છે, તેમને પણ તમે જરૂરથી ડાઉનલોડ કરી શકો છો. તમને કોઈ સજેશન, ફીડબેક આપવાનું મન થાય, કોઈ રિક્વેસ્ટ કરવાનું મન થાય તો જરૂરથી કંઈ કમેન્ટ બોક્સ આપેલું જ છે, તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો શુભારંભ કરીએ આજના આપણે મુદ્દાનો. અગ્નિ મિસાઇલ્સ, તમારી સામે એક ઇમેજ પણ છે, અગ્નિ 4 મિસાઇલની આ ઇમેજ છે તમારી સામે, જે ઇમેજ છે તે આપણા જે ભારતીય સંરક્ષણ વિભાગ છે એમાં અનેક પ્રકારની મિસાઇલ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. પૃથ્વી મિસાઇલ છે, નાગ છે, આકાશ છે, ત્રિશુલ છે, અલગ અલગ મિસાઇલ્સના બ્રહ્મોસ છે. તો એ બધી મિસાઇલમાં અગ્નિ મિસાઇલનું પણ ખૂબ જ મહત્વનું યોગદાન છે. તે શા માટે ચર્ચામાં છે એની વાત કરીએ. તે પહેલા આપણે એક પ્રશ્ન પણ જોઈ લઈએ કે ભાઈ અગ્નિ મિસાઇલ વિશે કેવો પ્રશ્ન પૂછાઈ શકે. તો તમારી સામે જે પ્રશ્ન છે એ પ્રશ્ન છે તાજેતરમાં પરીક્ષા જે લેવાયેલી 16 ડિસેમ્બર 2018 રોજ DYSOની ક્લાસ 3ની, DYSO અને નાયબ મામલતદાર GPSC દ્વારા એક્ઝામ લેવાયેલી, તેની પ્રિલિમની પરીક્ષાનો આપની સામે પ્રશ્ન છે. પ્રશ્ન વાંચીએ. અગ્નિ 4 મિસાઇલ બાબતે નીચેનામાંથી કયું વિધાન અથવા વિધાનો સાચા છે, અથવા તો એક વિધાન સાચું છે અથવા અનેક વિધાન સાચા છે. તો વિધાન તમારી સામે છે કંઈક આવા. પહેલું વિધાન છે તે સપાટીથી સપાટી મિસાઇલ છે, એટલે કે સરફેસ ટુ સરફેસ. બીજું પ્રશ્ન છે તે મધ્યમ શ્રેણીનું બેલિસ્ટિક મિસાઇલ છે. ત્રીજું છે તે આશરે 7,500 કિલોમીટર સુધી એક ટન પરમાણુ સ્ફોટક અગ્નિ અસ્ત્ર લઈ જવા માટે સક્ષમ છે. ત્યાર પછી તમને ઓપ્શન આપ્યા છે, એ ઓપ્શન છે 1 અને 2 સાચું, બી ફક્ત 2 અને 3 સાચું, સી ફક્ત 1 અને 3 સાચું, અને ડી 1, 2 અને 3 સાચું. મિત્રો, જવાબ તમને છેલ્લે મળી જ રહેશે, ત્યાં સુધી આપ વિડીયો જરૂરથી જુઓ. વાત કરી અગ્નિ મિસાઇલ શા માટે ચર્ચામાં છે એની પહેલા વાત કરી દઈએ. તો તાજેતરમાં DRDOના વિભાગ દ્વારા છે એક અગ્નિ 4 મિસાઇલ, અગ્નિ 5 મિસાઇલ, અગ્નિ મિસાઇલ 6 સુધી છે, 1, 2, 3, 4, 5 અને 6. તો તાજેતરમાં DRDO વિભાગ દ્વારા 4 અને 5 એ બે જે મિસાઇલ્સ છે એનું 7મી વખત કહી શકાય કે પરીક્ષણ કર્યું છે. ક્યાંથી કર્યું છે એવું આપને જો પૂછે તો ઓડિશાના ડૉક્ટર અબ્દુલ કલામ ટાપુ પરથી કર્યું છે. આ ટાપુ છે ખાસ મહત્વનું છે, જેનું પહેલા નામ હતું વ્હીલર ટાપુ, જે ઓડિશાના દરિયા કિનારે આવેલું છે. આપણે મેપમાં પણ જોશો ક્યાં મળશે. મિત્રો, તમારી સામે છે ભારતનો નકશો ગૂગલના માધ્યમથી, જોઈએ આપણને ક્યાં મળશે. આ છે આપણું મહાન ભારત અને આ છે આપણું ગરવી ગુજરાત. આપણે પૂર્વ બાજુ જઈએ તો મધ્યપ્રદેશ, ત્યાર પછી છત્તીસગઢ, ને અહીંયા આવશે ઓડિશા. હવે ઝૂમ ઇન કરીએ, અહીં તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા. અહીં છે એમની રાજધાની ભુવનેશ્વર, જે હમણાં હોકી વિશેની એક રમોત્સવ પણ યોજાઈ ગયો. વધુ ઝૂમ ઇન કરીએ, અહીં છે મિત્રો ભીતરકણિકા નેશનલ પાર્ક. આ નેશનલ પાર્ક પણ ખૂબ મહત્વનો છે, તેના વિશે પણ આપ જોઈ લેજો એક વખત. આ નેશનલ પાર્ક છે ચર્ચામાં પણ હતો. નેશનલ પાર્ક વાત કરીએ તો મુખ્યત્વે મગર માટે જાણીતો છે, પણ એની વાત અત્યારે નથી એટલે ફરીથી ફોકસ કરીએ. આ જે ટાપુ તમે જોઈ રહ્યા છો, અહીંયા થોડાક નાના નાના કોમ્પ્લેક્સને એવું આવેલું છે અને જે DRDOના અંતર્ગત આવે છે. આ છે આપણો વ્હીલર ટાપુ, જે હવે ઓળખાય છે અબ્દુલ કલામ ટાપુ. શું છે અગ્નિ મિસાઇલ્સ, આપણે એની ચર્ચા શા માટે કરી રહ્યા છીએ તેની વાત કરીએ.
એ પહેલા જો વાત કરીએ તો એની પહેલા એક આપણે સમજવું પડશે ઇન્ટ્રીગેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ જે પ્રોગ્રામ હતો એ લોન્ચ કરવામાં આવ્યો હતો 1982-83ના ગાળામાં અને પૂર્ણ કરવામાં આવ્યો છે 2008ના ગાળામાં, જાન્યુઆરી 2008માં અને પૂર્ણ જાહેર કર્યો છે. આ જે પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ ભારત સરકારનો ખૂબ જ મહત્વપૂર્ણ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો, જેની અંતર્ગત આપણા ડિફેન્સ વિભાગને, સંરક્ષણ વિભાગને મજબૂત બનાવવાનું કામ કરવાનું હતું અને અબ્દુલ કલામ જેવા હોનહાર વ્યક્તિઓને આવું કામ સોંપવામાં આવ્યું હતું. તો એમની એ પ્રોગ્રામ અંતર્ગત અલગ અલગ મિસાઇલ ટેકનોલોજીનો વિકાસ કરવામાં આવ્યો. પાંચ મુખ્યત્વે એમાં મિસાઇલ છે, એના નામ આપણે ખાસ યાદ રાખશું. પ્રથમ મિસાઇલ છે એની અગ્નિ, પછી છે પૃથ્વી, ત્રિશુલ, નાગ અને આકાશ. મિત્રો, જો આ મિસાઇલ તમને યાદ ન રહેતી હોય તો એની એક શોર્ટ ટ્રિક પણ છે, PATAN, એટલે કે પાટન. પી થી પૃથ્વી, એ થી આકાશ, ટી થી ત્રિશુલ, એ થી અગ્નિ અને એન થી નાગ. આ પાંચે પાંચ મિસાઇલ તમને ખાસ યાદ રાખવી જોઈએ. તમને પરીક્ષામાં પૂછી શકે કે IGMDP જેનું શોર્ટ ફોર્મ બને છે તે અંતર્ગત નીચેનામાંથી કઈ મિસાઇલનો ઉપયોગ નથી કરવામાં આવતો અથવા તો વિકસાવવામાં આવે છે, એ પ્રમાણે તમને ઓપ્શન પૂછી શકે છે. વાત કરી અગ્નિ મિસાઇલની, તો અગ્નિ મિસાઇલ છે બેલેસ્ટિક મિસાઇલ છે. બેલેસ્ટિક મિસાઇલ શું એ પણ તમને સમજાવું. અને સરફેસ ટુ સરફેસ એટલે કે જમીનથી જમીન સુધી પ્રહાર કરવા સક્ષમ છે. પ્રથમ અગ્નિ મિસાઇલ છે એક, જેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું 1989માં. વાત કરીએ બેલેસ્ટિક મિસાઇલ એટલે શું. તમે જો છાપાઓમાં અને ન્યૂઝમાં જોતા છો તો અગ્નિ મિસાઇલને સંદર્ભમાં અને બ્રહ્મોસ મિસાઇલને સંદર્ભમાં બે શબ્દ સાંભળ્યા છે. એક હશે આપણું આ જે શબ્દ છે તે બેલેસ્ટિક પ્રકારની મિસાઇલ અને બીજો હશે ક્રૂઝ મિસાઇલ. તો આ બે વસ્તુ શું છે એને એ પણ વાતની ચર્ચા કરીએ. તો અહીં જે તમારી સામે ઇમેજ છે એમાં તમને એક્સપ્લેન કરી દો. અહીં સમજી લ્યો કે એક કોઈ દેશ છે એ મિસાઇલ છોડે છે અને આ જે મિસાઇલ છે બેલેસ્ટિક પ્રકારની છે. તો એ શું કરશે, એ ચોક્કસ પ્રકારની ગણતરી કરીને એક ઊંચાઈ આપશે અને એ ઊંચાઈથી લોન્ચ કરશે, ધક્કો મારશે. એક વખત એ ત્યાં પહોંચી જશે પછી એને કંઈ ગાઈડન્સ આપવામાં આવતું નથી. એ ગુરુત્વાકર્ષણના કારણે તે જે તે દેશ ઉપર અથવા તો જે તે ટાર્ગેટ એરિયા છે ત્યાં ત્રાટકશે. એટલે કે બેલેસ્ટિક મિસાઇલ છે એક વખત એને છોડી દીધા પછી એ હાથમાં રહેતી નથી, એને પછી તમે ફેરવી શકતા નથી. તમે એક વખત તમે જો એ મિસાઇલ લોન્ચ કરી દીધી અને જો કોઈ ટાર્ગેટ છે એ જો મૂવેબલ હોય એટલે કે જો ફરી જાય, જો સમજો કે કોઈ પ્લેન અહીં ટાર્ગેટ છે અને જો પ્લેન નીકળી ગયું તો એ અહીં જ મિસાઇલ પડશે, પ્લેનની પાછળ જશે નહીં. પરંતુ ક્રૂઝ મિસાઇલ એક એવી મિસાઇલ છે જે ટાર્ગેટની પાછળ પાછળ પીછો કરે છે. અહીં હું તમને ઉદાહરણ આપવા માંગીશ પાર્ટનર મૂવીનું. તમે જોયું હશે કે સલમાન ખાનની પાછળ એક મિસાઇલ છે દોડી દોડી જાય છે એક સીનમાં. તો એ જે સીન છે એમાં જે મિસાઇલ જે છે એને એ જે પ્રકાર છે એને કહેવાય ક્રૂઝ મિસાઇલ. આપણી જે બ્રહ્મોસ મિસાઇલ છે એ ક્રૂઝ પ્રકારની મિસાઇલ છે, એ ખાસ યાદ રાખજો. ચાલો આગળ વાત કરીએ. વાત કરવાની છે અગ્નિના અલગ અલગ જે આવૃત્તિઓ છે 1, 2, 3, 4, 5 અને 6, તો એ બધાનું શું ખાસિયત છે, એની સ્પેસિફિકેશન શું છે એની વાત કરીએ. પેલોડ એટલે શું, પહેલાં તો એ જોઈએ. પેલોડ એટલે કે જે પોતાની મિસાઇલ છે એની સિવાયનો બીજો કોઈ સશસ્ત્ર કંઈ લઈ જવું હોય, સમજો કે કોઈ બોમ્બ લઈ જવો હોય, તો એ વજનની ક્ષમતા કેટલી છે. તો અગ્નિ એક હોય તો એની 1000 કિલોની ક્ષમતા છે. આ જે માપ છે બધા કિલોગ્રામમાં છે. ત્યાર પછી છે અગ્નિ બે હોય તો 750 થી 1000, અગ્નિ 3 હોય તો 2000 થી 2500, અગ્નિ 4 હોય તો 800 થી 1000, અગ્નિ 5 હોય તો 1500 અને અગ્નિ 6 હોય તો 1000 કિલો. તો વાત કરીએ ફ્યુલ અને સ્ટેજની. મિત્રો, તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે તમામે તમામ જે અગ્નિ મિસાઇલ્સ છે એ સોલિડ ફ્યુલથી ચાલે છે, એટલે કે ઘન ઇંધણથી ચાલે છે. એટલું યાદ રાખવાનું છે, વધારે યાદ રાખવાની જરૂર હાલ પૂરતી નથી. ત્યાર પછી જોઈએ એના સ્ટેજ પણ મહત્વના છે, તમને પરીક્ષામાં એના સ્ટેજ પૂછી શકે છે. હવેની જે પરીક્ષાના લેવલ જે વધી રહ્યું છે અઘરું થાય છે એ માટે
અગ્નિ એક છે એનું એક સ્ટેજ જ હતું, એટલે કે એક સ્ટેજમાં એટલે કે એક જ તબક્કામાં છૂટું પડે છે. અગ્નિ બે છે તો એનું બે સ્ટેજમાં, અગ્નિ ત્રણનું પણ બે સ્ટેજમાં અને ચારનું પણ બે સ્ટેજમાં. પાંચ અને છ છે એ ત્રણ સ્ટેજમાં છૂટું પડે છે. એટલે માટે જો તમને પૂછે કે અગ્નિ પાંચ છે એના કેટલા તબક્કા છે, તો જવાબ આવશે ત્રણ. હવે જોઈએ વજન, એટલે કે મિસાઇલનું પોતાનું વજન કેટલું છે એવું એ પણ અહીં દર્શાવેલું છે કિલોગ્રામમાં. તો એકનું છે 12,000, બેનું છે 16,000, ત્રણનું છે 44,000, ચારનું થશે 17,000, પાંચનું થશે 50,000 અને છનું પણ થશે 50,000. હજી આ કદાચ વજન વધી શકે છે, કારણ કે અંડર ડેવલપ છે, હજી પૂર્ણપણે વિકસ્યું નથી. વજન બહુ મહત્વના નથી. તમને જો એમ પૂછે ખાલી કે ભારેમાં ભારે મિસાઇલ કયું, તો એ માટે તમે અહીં ખાલી અગ્નિ પાંચ યાદ રાખી શકો છો. અને હળવુંમાં હળવું મિસાઇલ તમને પૂછે અગ્નિ મિસાઇલમાં, તો અગ્નિ એક, આટલું એક તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી જોઈએ સેવામાં, એટલે કે કોઈ આપણી આર્મી દ્વારા અથવા તો કોઈ નેવી છે કે કોઈ પણ પ્રકારની આપણી જે ત્રણેય લશ્કરી પાંખો છે એમના દ્વારા સ્વીકૃત કરવામાં આવી હોય અથવા તો સમાવેશ કરી લેવામાં આવી હોય એવું વર્ષ કયું છે. તો અગ્નિ એકનો સમાવેશ કર્યો હતો 2002 વર્ષમાં, અગ્નિ બેનો સમાવેશ કર્યો હતો 1999, અગ્નિ ત્રણનો સમાવેશ કર્યો હતો 2011, અગ્નિ ચારનો સમાવેશ કર્યો હતો 2014. ત્યાર પછી જે અગ્નિ પાંચ અને છ જે મિસાઇલ છે એ હજી પણ સેવામાં લેવામાં આવી નથી, કારણ કે હજી એને ટેસ્ટ ને એવું બધું ચાલે છે. અગ્નિ ચાર છે એનું પણ હજી ટેસ્ટ તો ચાલુ જ છે, પરંતુ જે આપણી ઇન્ડિયન મિલિટરી ફોર્સ છે એટલે કે જે ભૂમિદળ છે એના દ્વારા છે એ સમાવેશ કરાવી લેવામાં આવી છે. ત્યાર પછી વાત કરીએ રેન્જની. આ મિત્રો ખૂબ જ મહત્વનું છે, રેન્જ ખાસ યાદ રાખવા જેવી છે. તમામ રેન્જ છે કિલોમીટરમાં દર્શાવેલી છે, માટે યાદ રાખજો. રેન્જની વાત કરીએ તો અગ્નિ એકની રેન્જ છે 700 થી 900, એટલે કે નાની રેન્જની મિસાઇલ છે. ત્યાર પછી વાત કરીએ અગ્નિ બે, તો 2,000 થી 3,500, અગ્નિ ત્રણ 3,500 થી 5,000 સુધી, અગ્નિ ચારની વાત કરીએ તો 3,000 થી 4,000 સુધી, અગ્નિ પાંચની વાત કરીએ તો 5,500 થી 8,000 સુધી, અને અગ્નિ છની વાત કરીએ તો 8,000 થી લઈને 10,000 સુધી. અગ્નિ પાંચ છે એને કહેવાય છે, અગ્નિ પાંચ અને છ બંનેને ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ, એટલે કે આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલ છે. એક ખંડમાંથી બીજા ખંડ સુધી પ્રહાર કરવા સક્ષમ છે. જ્યારે કોઈ પણ મિસાઇલ છે 5,500 કિલોમીટરથી વધુ સક્ષમતાની રેન્જ ધરાવતી હોય, મારક ક્ષમતા ધરાવતી હોય, ત્યારે તેને કહેવાય છે ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ, એટલે કે આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલ અથવા તો આંતરખંડીય પ્રકારનું રેન્જ ગણાય છે. માટે આ માપ ખાસ યાદ રાખજો, 5,500થી વધે ત્યારે. હવે વાત કરીએ આપણે જે પ્રશ્ન હતો તે, કે ભાઈ શું જવાબ આવશે આમાં. તો આપણે વાત થઈ હતી એમાં, જે વાત થઈ કે અગ્નિ ચાર જે છે એના વિશેનું આપણે સાચું વાક્ય શોધવાનું છે. તો પહેલા તો એ ખબર હોય છે ખોટું વાક્ય કયું છે. તો શરૂઆત કરીએ, પહેલી જ વાત કરી હતી આપણે, એ સરફેસ ટુ સરફેસ છે તો એ તો સાચું જ છે. માટે આ જે ત્રણ ઓપ્શન છે એ તો બરાબર જ છે હાલ પૂરતા, હજી આપણે પ્રશ્નનું એનાલિસિસ ચાલુ છે, એટલે આ જવાબ આવશે નહીં. ત્યાર પછી છે મધ્યમ શ્રેણીનું, ચાલો આપણે એની ચર્ચા નથી થઈ, પણ એ પણ મધ્યમ શ્રેણીનું છે કે નહીં આપણને ખબર નથી એ માની લો. પણ અહીં છે વાત છે એ મુખ્ય છે, 7,500 કિલોમીટર સુધીની ન્યુક્લિયર ક્ષમતા ધરાવે છે કે નહીં. મિત્ર અગ્નિ મિસાઇલ છે તમામે તમામ ન્યુક્લિયર ક્ષમતા ધરાવે છે એમાં કોઈ શંકા નથી, તમામ છ એ છ પ્રકારની. પરંતુ જે 7,500 કિલોમીટર સુધીની રેન્જ છે એ અગ્નિ ચાર મિસાઇલની નથી. તમને ફરીથી ટેબલ દેખાડું, તો અહીં છે અગ્નિ ચાર, અહીં તમે એની રેન્જ જુઓ તો 3,000 કિલોમીટરથી લઈને 4,000 સુધી જ છે. તો આપણો જવાબ આ જે વાક્ય રહ્યું એ ખોટું છે, ત્રીજું વાક્ય ખોટું છે. એટલે ત્રણ જ્યાં હોય એ તમામ વાક્ય ખોટા ઠરે, તમામ વિકલ્પ ખોટા ઠરે. એટલે આપણી માટે ઓપ્શન બે જ વધે, સોરી એક જ ઓપ્શન વધે છે, ફક્ત એક અને બે, બે વિધાન સાચા છે બાકીના ખોટા છે. તો આપણો જવાબ થશે એ. તો થેન્ક યુ દોસ્તો, આજનો આપણો વિડીયો લેક્ચર અહીં જ સમાપ્ત થાય છે. આપણને જો કોઈ સલાહ સૂચન લાગે તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો.
થેન્ક યુ, બેસ્ટ ઓફ લક.